गुड मॉर्निंग, केम छो बधा? मजा में ना? क्यारेक थोड़ुक जीवन में अणगमतू बने के पत्यू? पहला सुंदर मधुर लागतू जीवन अणगमतू बनवा लागे छे। एक वक्त ना खास लोको खास वस्तुओं प्रत्ये लगाव रहतो नथी। आपणे हताशामां सरी पड़ीए छीए। एक माणसनो दिवस खूब ज खराब गयो। तेणे रात्रे ईश्वर ने फरियाद करी। એટલે માણસ કહે છે કે ભગવાન, જો તમે ગુસ્સે ન થાઓ ને તો તમને એક વાત કહું। એટલે ભગવાને પૂછ્યું કે હા, તારે કે? તારે જે પૂછવું હોય એ પૂછ। એટલે પછી માણસ કહે છે કે તમે મારો દિવસ આજે કેમ આટલો બધો ખરાબ લખ્યો? એટલે ભગવાને પૂછ્યું કે થયું છે શું એ તો કે? એટલે માણસ કહે છે, સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઉઠવામાં મોડું થઈ ગયું। એટલે પછી ભગવાન કહે છે કે પછી શું થયું? એટલે માણસ કહે છે કે પછી મોડું થતું હતું એમાં સ્કૂટર બગડી ગયું, માંડ માંડ રિક્ષા મળી અને ઓફિસે પહોંચ્યો, ત્યાં ટિફિન ભૂલી ગયો। ટિફિન તો ભૂલી ગયો પણ દરરોજ જે ખુલ્લી રહેતી એ કેન્ટીન પણ બંધ હતી। એક સેન્ડવિચ પર આખો દિવસ કાઢ્યો અને એક સેન્ડવિચ પણ ખરાબ હતી। એટલે ભગવાન હસવા માંડ્યા। એટલે માણસે પાછી ફરિયાદ ચાલુ રાખી કે મને એક તો કામનો મહત્વનો ફોન આવવાનો હતો, એ ફોન પણ બંધ થઈ ગયો। એટલે પછી ભગવાન કે પછી શું થયું? એટલે પછી માણસ કહે છે કે વિચાર કર્યો કે જલ્દી ઘરે જઈને એસી ચલાવીને મસ્ત નીંદર કરીશ, પણ ઘરે પહોંચ્યો ત્યાં તો લાઇટ પણ જતી રહી। ભગવાન, બધી તકલીફ મને જ કેમ આવું કરો છો? મારી સાથે જ કેમ આવું થાય છે? અને તે મારી સાથે જ શું કામ આવું કર્યું? એટલે પછી ભગવાન કહે છે કે જો, મારી વાત શાંતિથી સાંભળ। આજે તારા પર ઘાત હતી, મેં મારા દેવદૂતને મોકલીને એ ઘાત અટકાવી। અલાર્મ વાગે જ નહીં એમ કર્યું, સ્કૂટરમાં એક્સિડન્ટ થવાનો ભય હતો એટલે મેં સ્કૂટર બગાડ્યું, કેન્ટીનના ખાવાથી ફૂડ પોઈઝિંગ થાત, ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત, એટલે જ મેં ફોન બંધ કર્યો। તારા ઘરે સાંજે શોર્ટ સર્કિટથી આગ લાગત અને તું જો સૂતો હોત તો તને ખબર જ ના પડત, એટલે મેં લાઇટ જ બંધ કરી દીધી। હું છું ને તને બચાવવા માટે, એટલે જ મેં આ બધું કર્યું છે। એટલે પછી માણસ બધું સમજી જાય છે, ભગવાન પાસે માફી માગે છે કે હે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, આજ પછી તમને ક્યારેય ફરિયાદ નહીં કરું। એટલે પછી ભગવાન બોલ્યા કે માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું, હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે। જીવનમાં જે કંઈ પણ સારું ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે। મારા કોઈ કાર્ય પર શંકા ન કર, પણ શ્રદ્ધા રાખ, જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખંભા પર મૂકી દે, હું છું ને। અને હા, ગમે તેટલો ખરાબ દિવસ જાય પણ હંમેશા એક વાત યાદ રાખજો કે જે કંઈ પણ થાય છે ને એ બધું સારા માટે થાય છે। જ્યારે કાંઈ ન સમજાય ને ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું। જો ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતા તો આપણને પણ સંભાળી જ લેશે। આપનો દિવસ શુભ રહે, મંગલમય રહે। હું છું તમારો ફ્રેન્ડ હાર્દિક ગોહિલ, જોડાયેલા રહો હેતની વાતો સાથે। જો યુટ્યુબ ચેનલ હેતની વાતોમાં તમે નવા હોય ને તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આ મારા વિડીયો સૌથી પહેલાં તમને મળે। થેન્ક યુ દોસ્તો, બાય બાય।